नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे HTML માં નેસ્ટેડ યાદી કેવી રીતે બનાવી શકાય તે શીખીશું। તો સૌપ્રથમ તો આપણે સમજીએ કે નેસ્ટેડ યાદી શું છે। તો જ્યારે આપણે યાદીની અંદર યાદી બનાવીએ તો તેવી યાદીને નેસ્ટેડ યાદી તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જ્યારે પણ નેસ્ટેડ યાદી બનાવીએ ત્યારે અક્રમિક યાદીની અંદર હું ક્રમિક યાદી પણ બનાવી શકું, क्रमिक यादी अंदर हूँ अक्रमिक यादी बनाई शकूँ, वर्णनात्मक यादी बनाई शकूँ। एवी रीते अलग अलग प्रकार की अपने यादी बनाई शकीए छे। एटले के जे पण यादी आपणे बनाई यादी अंदर यादी ए बन्नेनो प्रकार एक सरखो होय एवुं जरूरी होतुं नथी। तमे अक्रमिक यादी बनाई एटले के जेम के आपणे हेडिंग आप्युं चॉकलेट्स, एनी अंदर आपणे लईए एनी एना प्रकार बतावा छे, आपणे चॉकलेट्सना कई कई चॉकलेट्स आपणी पासे अवेलेबल छे એવું બતાવવું છે। તો એ આપણે ક્રમવાઇઝ બતાવી શકીએ એવું કરી શકીએ, અથવા તો આપણી પાસે ટોટલ કેટલી આઈટમ છે તો કે ભાઈ અમારી પાસે 5 આઈટમ છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે, પીઝા છે, બર્ગર છે। હવે એના આપણે સબ ટાઈપ બતાવવા છે કે ચોકલેટમાં કઈ કઈ છે, આઈસ્ક્રીમમાં કયા કયા અવેલેબલ છે આપણી પાસે એ બતાવવું છે। તો એ પછી આપણે અક્રમિક એટલે કે બુલેટ્સમાં આવે એવી રીતે પણ બતાવી શકીએ। તો આવી રીતે જ્યારે કોઈ પણ એક આઈટમ બતાવે અને એની નીચે આપણે એની કાં તો ડિટેલ્સ બતાવીએ કાં તો એના પ્રકાર બતાવીએ તો આવી યાદીને આપણે નેસ્ટેડ યાદી તરીકે ઓળખતા હોઈએ છીએ। તો આજે આપણે જોઈશું HTMLમાં આપણે નેસ્ટેડ યાદી બનાવવી હોય તો એ કેવી રીતે બનાવી શકાય। તો આપણે સૌ પ્રથમ તો આપણે આગળ અક્રમિક યાદી કેવી રીતે બનાવી શકાય ઇન્ડિવિજ્યુઅલી, પછી ક્રમિક યાદી કેવી રીતે બનાવી શકાય અને વર્ણનાત્મક યાદી કેવી રીતે બનાવી શકાય એ જોયેલું જ છે। તો આજે આપણે આ બધી યાદીને એક સાથે આપણે રજૂ કરવી હોય HTML ની અંદર તો એ કેવી રીતે કરી શકાય એ જોઈશું। અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, પહેલાં એ સમજાવી દઉં, જેની અંદર HTML ટેગ પછી બોડી ટેગની અંદર હેડિંગ આપ્યું છે, એના માટે ફોન્ટ કલર રાખ્યો છે બ્લ્યુ, હેડિંગમાં એન ઓર્ડર લિસ્ટ આપ્યું છે અને એની અંદર અહીંયા એન ઓર્ડર લિસ્ટ આપ્યું છે પણ આ ઓર્ડર લિસ્ટ નથી, અનઓર્ડર લિસ્ટ છે એટલે અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે। તો અહીંયા આવશે એન અનઓર્ડર લિસ્ટ અને પછી અનઓર્ડર લિસ્ટ માટે એટલે કે અક્રમિક યાદી માટે આપણો જે ટેગ છે એને ચાલુ કરીશું UL ટેગને, એની અંદર આપણી જે ફોન્ટની સાઇઝ છે એ આપી દઈશું, કલર આપવો હોય તો કલર પણ આપણે આપી શકીએ છીએ, પછી અક્ષરોને ઘાટા કરવા માટે બોલ્ડ ટેગ લીધેલો છે, એ પછી આપણે જે લિસ્ટ બનાવવું છે તો LI ટેગની અંદર ચોકલેટ્સ એવું લખેલું છે, તો એ આપણી એક મુદ્દો થઈ ગયો, બરાબર લિસ્ટ થઈ ગયું। નીચે ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 4 લીધું છે અને નીચે એના પછી ઓએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ A લખેલું છે। તો આ જે ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 4 લીધું એ કઈ યાદી માટે છે, આજે આપણે ક્રમિક યાદી દર્શાવવા જઈ રહ્યા છીએ એના માટે આ લીધેલું છે। ઉપર જે આપણે ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 6 લીધેલું છે એ આ ચોકલેટ્સ જે આ મુદ્દો લખ્યો છે એના માટે છે, જ્યારે આ જે 4 સાઇઝ છે એ હવે આપણે જે મુદ્દા લખવા જઈ રહ્યા છીએ નીચે એના જે પ્રકાર બતાવવા જઈ રહ્યા છે એના માટે છે। તો નીચે અહીંયા ઓઇલ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ A લીધું છે। તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે જ્યારે પણ ક્રમિક યાદી બનાવીએ તો બાય ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે ક્રમિક યાદીમાં ક્રમ આવતો હોય છે 1 2 3 4 5 એવી રીતે, બરાબર એટલે કે નંબર્સ આવતા હોય છે। હવે આપણે નંબરની જગ્યાએ અક્ષર લેવા હોય, અક્ષરમાં પણ કેપિટલ અક્ષર લેવા હોય, નાના અક્ષર લેવા હોય, રોમન આંકડાઓ લેવા હોય તો એ લેવા માટે આપણે ટાઈપ નામના ગુણધર્મનો ઉપયોગ કરવો પડતો હોય છે। તો અહીંયા સ્મોલ ABCDમાં જે લિસ્ટ છે એને દર્શાવવા માટે ઓએલ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ABCDનો એ લખેલો છે, એટલે કે આપણું જે લિસ્ટ છે એ અહીંયા A અને B એવી રીતે આપણા મુદ્દા દર્શાવવામાં આવશે જ્યારે આપણે પ્રેક્ટિકલ રન કરીશું ત્યારે। આપણા મુદ્દા પછી લખવાના છે, ઓએલ એટલે કે ક્રમિક યાદી આપણી ચાલુ થઈ ગઈ, ક્રમિક યાદીની અંદર આપણે જે પણ મુદ્દા લખવા છે એ મુદ્દા લખ્યા છે ડાર્ક ચોકલેટ્સ અને ફ્રૂટ એન્ડ નટ, બરાબર। તો આપણો મેઇન મુદ્દો થયો ચોકલેટ, એની અંદર આપણે એના પ્રકાર બતાવ્યા ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ। હવે અહીંયા અમારી જે ક્રમિક યાદી છે એ પતી ગઈ એટલા માટે ઓઇલ ટેગને આપણે ક્લોઝ કરી દઈશું, આ ફોન્ટ વાળો ટેગ છે એ ફોન્ટ ટેગને પણ આપણે ક્લોઝ કરી દઈશું, બાકીનો ફોન્ટ ટેગને અત્યારે ક્લોઝ કરવાનો નથી કારણ કે હજી આપણે આગળ બીજી અક્રમિક યાદી અને એની અંદર પાછી બીજી યાદી દર્શાવવાની છે। તો હવે આપણો મારો બીજો મુદ્દો છે આઈસ્ક્રીમ, એની અંદર ફરીથી ઓએલ ટેગ એટલે કે ક્રમિક યાદી માટેનો ટેગ ચાલુ કર્યો, ફોન્ટ સાઇઝ આપી દીધી 4 અને એમાં પ્રકાર આપી દીધા આઈસ્ક્રીમના વેનિલા અને ચોકલેટ ચિપ્સ, બરાબર। એ પછી
फॉन्ट टैग अने ओएल टैग ने क्लोज करियो। हवे लास्ट में आपणा जे यूएल टैग माटेना टैग्स हता एने क्लोज करीशुं, बोल्ड टैग, फॉन्ट टैग अने लास्ट में यूएल टैग, अने सौथी लास्ट में आपणा बॉडी अने एचटीएमएल टैग मेन टैग क्लोज करीशुं। क्लोज करीने आपणे सेव करीने आ फाइलने ज्यारे रन करीशुं त्यारे एनुं जे परिणाम छे ए आवुं कंईक आपणने जोवा મળશે। તો આજે આપણે આ જ પ્રેક્ટિકલને નોટપેડની અંદર કરીને એનું પરિણામ જોવાનું છે। તો એના માટે આપણે નોટપેડ ઓપન કરી લઈએ। સૌ પ્રથમ HTML ટેગ, પછી હેડ, હેડની અંદર આપણે ટાઇટલ આપી દઈએ, ટાઇટલમાં લઈએ नेस्टेड लिस्ट, टाइटल टैग क्लोज करियो, हेड टैग क्लोज करियो। हवे आपणो मेन टैग बॉडी टैग स्टार्ट थशे। बॉडी टैग नी अंदर आपणे मथाड़ू आपवू छे अने एनो कलर ब्लू राखवो छे। तो एना माटे आपणे सौ प्रथम लईशुं फॉन्ट स्पेस कलर इज इक्वल टू ब्लू, अहीं हूँ रेड लऊं छूं। हवे एमां हेडिंग आपणे जे पण दर्शाववुं होय ए दर्शाई दईए। तो हूँ अहीं सौ प्रथम जे हेडिंग छे ए नेस्टेड लिस्ट एवुं आपुं छूं, ए पछी एन अनओर्डर लिस्ट नुं जे हेडिंग छे ए पछी आपीश। तो अहीं एच वन क्लोज थई गयुं मारुं अने फॉन्ट टेग एटले के फॉन्टनो जे कलर छे रेड ए मारा अहीं सुधी जोईतो हतो, तो एनुं काम पण पती गयुं एटले मैं फॉन्ट टेग पण क्लोज कर्युं। हवे आपणे फरीथी फॉन्ट टेग लईशुं, कलर इज इक्वल टू ग्रीन राखी दईए। हवे हेडिंग स्टाइल टू नी अंदर हूँ आपीश एन अनऑर्डर्ड लिस्ट, आ मारू बीजू मथाड़ू थयू बराबर। अहीं पण मारे फॉन्ट कलर ग्रीन छे अहीं सुधी ज राखो हतो, तो अहीं फरीथी मैं फॉन्ट टेग ने क्लोज कर्यो। तमारे कलर साइज जेटला लखाण सुधी आपवी होय त्यां सुधी ज फॉन्ट टेग ने चालू राखवानो। जेवुं थाय के हवे मारे अहींथी फॉन्ट नी जे स्टाइल छे कलर छे बदलवुं छे એટલે ફોન ટેગને ક્લોઝ કરી દેવાનો હોય છે બરાબર। હવે આપણે યુએલ ટેગને સ્ટાર્ટ કરીશું। હવે યુએલ ટેગની અંદર આપણે ફરીથી ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ યલો साइज इक्वल टू सिक्स करीशू। अक्षरों ने घाटा करवा माटे बोल्ड टैग नो उपयोग करीशू। एल आई आपणो जे मुद्दो हतो चॉकलेट्स ए लई लीधो બરાબર, સ્લેશ એલ આઈ। હવે અહીંયા આપણે અક્રમિક યાદીનો મુદ્દો દર્શાવી દીધો। હવે અક્રમિક યાદીનો ચોકલેટ લીધો, હવે ચોકલેટના મારે પ્રકાર બતાવવા છે કે કયા કયા પ્રકારની ચોકલેટ છે। તો એના માટે હું ક્રમિક યાદી ચાલુ કરું છું અહીંયા। તો ઓએલ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે તમારે નંબરથી દર્શાવવા છે એક બે પ્રકાર એવી રીતે કે લેટર્સથી। અત્યારે આપણે એવું હોય તો ઓએલ ટેગ એમ જ ચાલુ કરીએ, હું અત્યારે ટાઈપ આપતી નથી, પછી આપણે પાછળથી ટાઈપ આપીશું। ઓએલ ટેગ ચાલુ થઈ ગયો આપણો, અહીંયા
આપણે જે ઓર્ડર લિસ્ટ છે, ક્રમિક યાદી છે, એનો કલર બ્લુ રાખ્યો છે. એલ આઈ સ્પેસ એના પ્રકાર અને ડાર્ક ચોકલેટ અને બીજું ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ્સ. બરાબર, અહીંયા આપણું ક્રમિક યાદી છે પતી ગઈ, એટલે અહીંયા આપણે જે ફોન્ટ ટેગ છે એને ક્લોઝ કરીશું અને સ્લેશ ઓએલ એટલે કે અક્રમિક યાદીનો જે ટેગ છે એને ક્લોઝ કરીશું. હવે આપણે ફરીથી એલ આઈ અને આપણો બીજો મુદ્દો લખીશું આઈસ્ક્રીમ્સ. એની અંદર પણ ઓએલ ટેગ સ્ટાર્ટ કરીશું. બરાબર, આઈસ્ક્રીમ્સમાં વેનીલા અને ચોકલેટ ચિપ્સ. બરાબર, આ થઈ ગયું. હવે આપણો ફોન ટેગ ક્લોઝ કરીશું, ઓઇલ ટેગ ક્લોઝ કરીશું. હવે મારે બે જ મુદ્દા લેવા હતા, ચોકલેટ અને આઈસ્ક્રીમ, અને એની અંદર એના પ્રકાર આપણે દર્શાવી દીધા. તો પ્રકારવાળું જે ટેગ છે ક્રમિક યાદીના એ ટેગ આપણે ક્લોઝ કરી દીધા છે. હવે ઉપર આપણે જોઈએ કે કયા કયા ટેગ ક્લોઝ કરવાના બાકી છે. તો બોલ્ડ ટેગ પહેલા ક્લોઝ કરવાનો છે, તો સ્લેશ બી, પછી ફોન્ટ ટેગ ક્લોઝ થશે સ્લેશ ફોન્ટ, પછી યુએલ ટેગ અક્રમિક યાદીનો ટેગ, એ પછી સ્લેશ બોડી અને સ્લેશ એચટીએમએલ. બરાબર, સેવ કરી લઈએ આને. નેસ્ટેડ તો અહીંયા તમે જોઈ શકો છો. આપણે કમ્પેર કરી લઈએ. સૌ પ્રથમ આપણે ટાઇટલ લીધું, નેસ્ટેડ લિસ્ટ, એ અહીંયા આવી ગયું. એ પછી આપણે ફોન્ટ કલર રેડ, એટલે કે રેડમાં એક મથાળું દર્શાવ્યું કયું, તો નેસ્ટેડ લિસ્ટ, તો એ આપણને અહીંયા રેડ કલરમાં જોવા મળે છે. એ પછી આપણે અહીંયા ફોન્ટ ટેગને નેસ્ટેડ લિસ્ટનું મથાળું આપ્યા પછી ફોન્ટ ટેગ ક્લોઝ કર્યો, ફરીથી ફોન્ટ ટેગ લીધો, ફોન્ટ ટેગની અંદર આપણે કલર આપ્યો ગ્રીન અને બીજું મથાળું દર્શાવ્યું એન અનઓર્ડર્ડ લિસ્ટ. બરાબર, જેનો કલર આપણે ગ્રીન આપ્યો અને એનું કામ પતી ગયું, હેડિંગ આપી દીધું, પછી ફરીથી એને ક્લોઝ કરી દીધો. તો અહીંયા આપણું બીજું મથાળું આવી ગયું એન અનઓર્ડર્ડ લિસ્ટ. બરાબર, એ પછી આપણે અક્રમિક યાદી લીધી યુએલ, એની અંદર આપણે લીધું ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ યલો અને એના જે ફોન્ટની સાઇઝ છે ઇઝ ઇક્વલ ટુ 6 લીધું. બરાબર, ફોન્ટને ઘાટા કરવા માટે બોલ્ડ ટેગ લીધો અને સૌ પ્રથમ મુદ્દો લીધો ચોકલેટ્સ.
बराबर, ए अहीं सुधी आपने देखाशे येलो में चॉकलेट आवी गयु। बराबर, हवे मारे क्रमिक यादी दर्शावी छे, एनी अंदर यादी नी अंदर यादी दर्शावी छे, पण केवी? तो अक्रमिक नी यादी नी अंदर क्रमिक यादी दर्शावी छे। तो अक्रमिक माटे सौप्रथम मैं यूएल टैग लीधो, एनी अंदर एनी जे मारे फॉन्ट साइज अने फॉन्ट कलर लेवा था ए मैं स्पेसिफाई करी दीधु। हवे मारे जे एनी अंदर बीजी यादी बनावी छे एनु स्पेसिफिकेशन आपवानुं छे, तो एना माटे मैं टैग लीधो ओएल, क्रमिक यादी माटेनो टैग लीधो ओएल टैग। एनी अंदर जे फॉन्ट कलर छे ए ब्लू आप्यो, एटले के मारी जे क्रमिक यादी आवी जोईए ए ब्लू कलरना ब्लू कलरमां आवी जोईए। અને મારે જે મુદ્દા લખવાના હતા એ મુદ્દા લખ્યા, એ મુદ્દા પત્યા એટલે મેં આ ફોન્ટ ટેગ છે એ ક્લોઝ કરી દીધો, જેથી કરીને મારે જે ક્રમિક યાદી છે એ જ ફક્ત ને ફક્ત બ્લુ કલરમાં આવે, બાકીનો જે ફોન્ટ છે બાકીનું જે લખાણ છે એ બ્લુ કલરમાં આવે નહીં। ફોન્ટ ટેગ ક્લોઝ કર્યો અને ઓએલ ટેગ ક્લોઝ કર્યો એટલે મારી ક્રમિક યાદી અહીંયા પતી ગઈ છે। એ પછી આપણે બીજો પ્રકાર લીધો આઈસ્ક્રીમ, એટલે કે અક્રમિક યાદીનો બીજો મુદ્દો। ફરીથી એની અંદર ક્રમિક યાદી દર્શાવવા માટે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ લીધું, એની અંદર આપણે આઈસ્ક્રીમના પ્રકાર દર્શાવ્યા વેનિલા અને ચોકલેટ ચિપ્સ। ત્યાં પણ ફોન્ટ અને ઓઇલ ટેગનું કામ પતી જતાં આપણે ફોન્ટ ટેગ અને ઓઇલ ટેગને ક્લોઝ કર્યા, બે જ મુદ્દા દર્શાવવા હતા આપણે, એટલે પછી યુએલ ટેગના જે પણ મુદ્દા બાકી હતા ક્લોઝ કરવાના એ વારાફરતી કર્યા, બોલ્ડ ટેગને ક્લોઝ કર્યો, પછી ફોન્ટને કર્યો અને પછી લાસ્ટમાં યુએલ ટેગને ક્લોઝ કર્યો। આવી રીતે તમારે જે અંદરની નેસ્ટેડ યાદી હોય એના જે ટેગ છે એ હંમેશા પહેલાં ક્લોઝ થઈ જશે, અને જે મેઇન યાદી છે તમારી એનો જે ટેગ છે એ પછીથી ક્લોઝ થશે। આવી રીતે આપણને આ આઉટપુટ જોવા મળ્યું। હવે મારે એવું કરવું હોય કે આ એક બે નંબર આવે છે એની જગ્યાએ રોમન આંકડા આવે અથવા તો કેપિટલમાં એ આવે, તો એના માટે અહીંયા આપણે કરવું પડે ઓએલ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, તમારે જેવી રીતે તમારી યાદી દર્શાવવી હોય એ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનું હોય છે, અહીંયા મેં કેપિટલ કર્યું, તો અહીંયા મેં એક જ યાદીમાં હાજી કર્યું છે, એટલે આપણે જ્યાં લખ્યું છે એ એ યાદી જ મને એ થી ચાલુ થઈને બતાવશે, બાકીની મને નંબરમાં બતાવશે। જો ઉપરની યાદી છે એમાં એક બે જ આવે છે, અહીંયા એ અને બી આવ્યું, મારે બંનેમાં જોઈએ તું હોય તો બંનેની અંદર મારે ચેન્જ કરવું પડે। એ જ્યારે પણ તમે નેસ્ટેડ યાદી બનાવો ત્યારે દરેક મુદ્દા માટે તમારે અલગથી લખાણ લખવું પડશે, જેમ કે અહીંયા મેં ડાર્ક ચોકલેટ્સ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ્સ છે એક આખો મારો મુદ્દો અલગ થઈ ગયો, એક આખી ક્રમિક યાદી જ અલગ થઈ ગઈ, તો એના માટે મેં કલર આપ્યો બ્લુ, પછી એના માટે ટાઈપ નથી આપેલો અહીંયા, એની નીચે મેં ટાઈપ આપ્યું કે એથી ચાલુ થાય એવી રીતે। હવે હંમેશા જ્યારે આપણે કોઈ પણ યાદી દર્શાવે તો બંને એક નંબરમાં આવે ને એક લેટરમાં આવે એવું સારું લાગે ના લાગે, તો જ્યારે હું એક મુદ્દાને ટાઈપ છે એ આપું ત્યારે બીજા મુદ્દાને પણ એ જ ટાઈપ આપવું જરૂરી હોય છે, જેમ કે એકમાં નંબર આવે તો બીજા મુદ્દામાં પણ નંબર આવવો જોઈએ, અને એકમાં લેટર આપ્યા હોય તો બીજામાં પણ લેટર આપવા જરૂરી છે, એટલે દરેક મુદ્દા માટે તમારે જોઈ લેવાનું। હવે મેં અહીંયા ચેન્જ કરી દીધું, તો આને કહેવાય પરફેક્ટ લિસ્ટ, કે ચોકલેટ્સ મારે આવી ગયું અહીંયા અને એની નીચે એ અને બીમાં બંને જે ક્રમિક યાદી છે અને એ અને બી એવી રીતે દર્શાવવામાં આવે છે। હવે અહીંયા આપણે જે અક્રમિક યાદી છે એનો પ્રકાર ચેન્જ કરવો હોય તો એનો પણ કરી શકીએ, યુએલ ટેગ લીધો છે ત્યાં આગળ આપણે યુએલ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કરી દઈએ, અહીંયા તમે જોશો તો આ કલર થોડો વ્યવસ્થિત દેખાતો નથી, હું એનો કલર બદલી દઉં અને મરૂન આવે છે, આવી રીતે સ્ક્વેરમાં આપણી યાદી આવી ગઈ। આવી રીતે આપણે HTML અંદર યાદીની અંદર યાદી એટલે કે નેસ્ટેડ યાદી બનાવી શકીએ છીએ। તમને ક્યારે પણ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ અથવા તો કોલ કરી શકો છો ક્યાંય પણ તમે અટકો તો, અને જે સ્ટુડન્ટ્સ પાસે લેપટોપ છે એ ઘરે પ્રેક્ટિકલની પ્રેક્ટિસ કરતા રહેજો।
આપણું જે આ એચટીએમએલ ના ચેપ્ટર્સ છે એ પતશે એટલે હું તમને એમસીક્યુઝ ની યાદી આપીશ. એ એમસીક્યુઝ તમારે નોટબુકની અંદર લખવાના છે અને મોઢે કરવાના છે. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.